हेलो, हूँ कानाणी सपना जाम खंभाड़िया थी। आज मैं गृहिणी सेफ में रक्षाबंधन स्पेशियल स्वीट कॉन्टेस्ट में पार्ट लीधो छे। तो आज हूँ बनावानी छू सुगर फ्री खजूर ड्राई फ्रूट रोल। तो चलो अपने रेसिपी जो है। खजूर ड्राई फ्रूट रोल बनावा माटे जो से 500 ग्राम खजूर ठड़िया काढ़ी ने लीधी छे, 200 ग्राम काजू ना टुकड़ा, 200 ग्राम बदाम ना टुकड़ा, 1 वाटकी झीणू टोपरा नु खमण, 4-5 चमची घी, 2 चमची काजू नो भूको, 1 चमची खसखस, 2 चमची अखरोट ना टुकड़ा अने 2 चमची पिस्ता ना टुकड़ा। तो हम आपड़े खसखस ने मीडियम फ्लेम पर 1 मिनिट माटे रोस्ट करसू। खसखस रोस्ट थई जाय એટલે આપણે તેને એક પ્લેટમાં લઈ લેશું। હવે આપણે એક પેનમાં 2 ચમચી જેટલું ઘી લેશું અને તેમાં કાજુ, બદામ અને અખરોટના ટુકડાને મીડિયમ ફ્લેમ પર રોસ્ટ કરીશું। ડ્રાય ફ્રૂટ છે એ તમે તમારી પસંદ મુજબ લઈ શકો છો અને ડ્રાય ફ્રૂટનું પ્રમાણ પણ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછું કરી શકો છો। ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ છે એ હેલ્થ માટે ખૂબ જ સારું છે। એક તો એ સુગર ફ્રી છે, તેમજ હાલ જે પરિસ્થિતિ ચાલી રહી છે તેમાં આપણા સ્વાસ્થ્ય માટે ખજૂર છે એ ખૂબ જ ફાયદાકારક છે। તો રક્ષાબંધન માટે આ મીઠાઈ છે એ ખૂબ જ બેસ્ટ રહેશે। આપણે આપણા ભાઈને રક્ષા બાંધીએ છીએ તો સાથે સાથે તેના સ્વાસ્થ્યની રક્ષા કરવી એ પણ આપણી જ ફરજ છે। તો માવાની મીઠાઈ કરતાં પણ ખજૂર છે એ ખૂબ જ સારી રહેશે। તમે જોઈ શકો છો ડ્રાય ફ્રૂટ છે એ રોસ્ટ થઈ ગયા છે। એક કડાઈ કે તપેલામાં આપણે 2 ચમચી ઘી લેશું અને તેમાં આપણે જે સીડલેસ ખજૂર છે તે એડ કરશું। ડ્રાય ફ્રૂટ રોલ બનાવતી વખતે આપણે એ ધ્યાન રાખવાનું છે કે ખજૂર છે એકદમ સોફ્ટ હોવો જોઈએ। જો ખજૂર છે એ વધારે પડતો ડ્રાય હશે તો આપણે બનાવવા માટે થોડી વધી કાળજી રાખવી પડશે। જો સોફ્ટ ખજૂર હશે તો તે ફટાફટ ઓગળી જશે। તો હવે આપણે તેને 2-3 મિનિટ માટે ઘીમાં શેકશું। તમે જોઈ શકો છો ખજૂર છે એ ખૂબ જ સરસ શેકાઈ ગયું છે। ડ્રાય ફ્રૂટ એડ કરીશું। ડ્રાય ફ્રૂટની સાથે સાથે રોસ્ટ કરેલી ખસખસ ઉમેરશું। જો તમને ખસખસનો ટેસ્ટ પસંદ ના હોય તો તમે ખસખસને એવોઇડ પણ કરી શકો છો। હું અંદર 2 ચમચી જેટલું ટોપરાનું ખમણ પણ એડ કરીશ। મિક્સ થયા બાદ આપણે તેને ફોઇલ પેપર પર કે પ્લાસ્ટિક પર ઘી લગાવી તેના પર લેશું અને રોલ તૈયાર કરશું। કોથળી પર રોલ તૈયાર થઈ ગયા બાદ આપણે તેને ફોઇલ પેપર પર લઈ ટોપરાનું ખમણ કટ કરેલા પિસ્તા કાજુનો ભૂકો અને રોલને સ્પ્રેડ કરશું। તમે જોઈ શકો છો તમને જો ખસખસનો સ્વાદ વધારે પસંદ હોય તો તમે અહીં ટોપરાના ખમણની જગ્યાએ ખસખસ પણ ઉપયોગ કરી શકો છો, પણ ટોપરાનું ખમણ છે એ વધારે બધાને પસંદ હોય છે। આપણે તેને ફોઇલ પેપરમાં પેક કરી 15 મિનિટ માટે ફ્રીજમાં સેટ થવા માટે રાખીશું। ખજૂર ડ્રાય ફ્રૂટ રોલને કટ કરીશું, ફોઇલ પેપરની સાથે જ કટ કરશું જેથી ફિનિશિંગ છે એ સરસ રહે। ખજૂર ડ્રાય ફ્રૂટ રોલને આપણે સર્વિંગ પ્લેટમાં લેશું। તમે જોઈ શકો છો
કે આપણો ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ છે એ ખૂબ જ સરસ લાગી રહ્યો છે અને રક્ષાબંધન પર ખૂબ જ સરસ આ મીઠાઈ લાગશે. તમે પણ મારી આ મીઠાઈ ટ્રાય કરજો. તૈયાર છે આપણા ખજૂર ડ્રાય ફ્રૂટ રોલ, જે ભાઈ માટે રક્ષાબંધન સ્પેશિયલ સ્વીટ કોન્ટેસ્ટમાં મેં બનાવ્યા છે. તો તમે પણ ટ્રાય કરજો અને આ રેસીપી કેવી લાગી તે લાઈક અને કોમેન્ટ કરી મને જરૂર જણાવશો. થેન્ક યુ.